नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો અભ્યાસ છે ધોરણ એક ગણિત। બધા વિદ્યાર્થી મિત્રોએ આપણે જે સ્કૂલમાં ચલાવતા હતા ગણિત ગમ્મત ધોરણ એક, એ પાઠ્યપુસ્તક નીકળવાની છે। આપણે ભાગ ત્રણમાં 71 થી 90 સુધીની સંખ્યાઓ ભણી ગયા। હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ પેજ નંબર 121 બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક ખોલે, પેજ નંબર 121 91 થી 100 સુધીની સંખ્યાઓ। આગળ આપણે કંઈ ભણી ગયા? 1 થી 90, હવે 91 થી 100 સુધીની સંખ્યાઓ। હવે અહીંયા ખાલી જગ્યા પૂરોમાં શું છે? આપણે જે દિવાસળીની અને શેરડીના જૂથ ભણી ગયા તે જ રીતે અહીંયા 91 થી 100 સુધીની સંખ્યાઓમાં જૂથ ભણવાના છે। અહીંયા 90 થી 100 સુધીની સંખ્યાઓ છે, તો 90 થી 100 સુધી એટલે આપણે 10 10ના કેટલા જૂથ આવશે? તો 9, બરોબર, અને છૂટી સંખ્યા એકમમાં આવશે। હવે ગણો, ચલો આમાં ગણવાનું છે। સૌ પ્રથમ જે ઉદાહરણ આપે છે એ તો કમ્પ્લીટ જ આપે છે, ફક્ત આપણે સમજવાનું જ હોય છે, ખ્યાલ આવ્યો? હવે ગણો, 1 2 3 4 5 6 7 8 અને 9, બરોબર। અહીંયા 10 10ના 9 જૂથ એટલે 9 દશક। હવે એકમમાં જોઈએ તો 1 સળી છુટ્ટી આપેલી છે એટલે 1 એકમ, તો હવે આ દશક અને એકમને જોડતી સંખ્યા કઈ થશે? તો 9 વડે 91, આપણને ઉદાહરણમાં 9 જૂથ આપ્યા છે, 1 સળી છુટ્ટી આપી છે એટલે દશકના સ્થાનમાં 9, એકમના સ્થાનમાં 1, બંનેને જોડતી સંખ્યા કઈ થઈ? 9 વડે 91। હવે આગળ જૂથ ગણો જોઈએ, 1 2 3 4 5 6 7 અને 9, 9 જૂથ થયા। હવે અહીંયા શું છે જુઓ, અહીંયા જે બોક્સ આપેલું છે એ કોરું હતું, એમાં આપણે 2 એકમ છે તો કેટલી લીટી કરવાની? 1 અને 2, બરોબર। અહીંયા 9 જૂથ આપેલા હતા, અહીંયા 2 લીટી આપણે કરી, તો એકમના દશકના સ્થાનમાં 9 જૂથ છે એટલે દશકના સ્થાનમાં 9 અને એકમના સ્થાનમાં કેટલા આપેલા છે? 2, તો 9 વડે 92। આ સંખ્યા ફક્ત આપણે સમજવાની છે, લખીને આપેલી છે એટલે 9 જૂથ અને 2 છૂટી સળી 9 વડે 92, તો દશક અને એકમને જોડતા કેટલી સંખ્યા આવી? 9 વડે 92। બધા વિદ્યાર્થી મિત્રોએ આ દશકમાં જે છે જૂથ એ કમ્પ્લીટ ગણવાના છે, ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું। 1 2 3 4 5 6 7 8 અને 9, 9 થયા, 9 છે અને છૂટી સળીઓ કેટલી છે? 9 દશકમાં 9 જૂથ આપેલા છે, હવે એકમના સ્થાનમાં 3 છે તો 1 2 અને 3, એકમના સ્થાનમાં 3 છે તો દશકના સ્થાનમાં 9, એકમના સ્થાનમાં 3। આ જેમ આપણે આ પહેલું ઉદાહરણ આપ્યું હતું એ જ રીતે આ ત્રીજા નંબરનું પણ કમ્પ્લીટ છે, ફક્ત આપણે ગણવાનું છે અને સમજવાનું છે। અહીં અહીંયા દશક અને એકમને જોડતી સંખ્યા કઈ બની? તો 9 વડે 93। જુઓ અહીંયા ફરીથી ગણો જોઈએ જૂથ, 1 2 3 4 5 6 7 8 અને 9, 9 જૂથ થયા। હવે અહીંયા શું છે જો, બોક્સમાં ખાલી છે, દશકના સ્થાનમાં 9 જૂથ આપેલા છે પણ એકમનું સ્થાન ખાલી હોવાથી અહીંયા આપણે જોઈ લેવાની કે નીચેની એકમની રકમ કેટલી છે? તો 4,
तो અહીંયા આપણે ચાર ગણીને લીટી કરી દેવાની 1 2 3 અને 4 ચાર લીટી થઈ હવે દશકના સ્થાનમાં 9 એકમના સ્થાનમાં 4 તો દશક અને એકમની જોડતી સંખ્યા કઈ બની 9 + 4 = 94 એ જ રીતે વિદ્યાર્થી મિત્રો દશકના સ્થાનમાં જે જૂથ આપ્યા છે તે તમારે આવી રીતે પેન્સિલ વડે ગણવાના છે અને આમ નિશાન કરી દે આમ જેથી કરીને આપણે ભૂલ ના થાય કે આ ગણાયા છે કે નથી ગણાયા બરોબર હવે આપણે ક્યાં આવ્યા અહીંયા તો ગણો જૂથ કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 અને 9 9 જૂથ થયા અહીંયા સળિયો કેટલી છે તો એકમના સ્થાનમાં કેટલા છે 5 ચલો બા મિત્રો હવે ફરીથી આપણે દશકના સ્થાનમાં 1 2 3 4 5 6 7 8 અને 9 9 આપેલા છે 9 એટલે 9 દશક 10 દસના 9 જૂથ હવે એકમના સ્થાનમાં કેટલા આપેલા છે તો 5 તો ગણવાના 1 2 3 4 અને 5 દશકના સ્થાનમાં 9 એકમના સ્થાનમાં 5 આપેલા જ છે આ ઉદાહરણ જેમ આ આ અને આ ત્રીજું ઉદાહરણ છે એ આપેલું જ હોય છે ફક્ત આપણે સમજવા માટે બતાવીએ છીએ હવે જુઓ દશકના સ્થાનમાં 9 એકમના સ્થાનમાં 5 દશક અને એકમને જોડતી સંખ્યા કઈ બનશે 9 વડે 5 વડે 95 હવે આગળ દરેક વિદ્યાર્થી મિત્રોએ જૂથ એક સાથે ગણવાના છે ગણો જોઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 વડે કડ 91 નો ઘડ્યો છે તો એમાં 9 દશક તો તમને આપેલા જ છે 9 જૂથ આપેલા જ છે ફક્ત સમજવા માટે આપણે ગણવાના હોય છે હવે અહીંયા શું છે જો 6 એકમ તો અહીંયા ખાનું ખાલી આપેલું છે બરોબર આ ખાનું ખાલી આપેલું છે તો આપણે 6 એકમ છે તો આપણે અહીંયા છૂટી સળિયો કેટલી કરવાની રહેશે બોલો જોઈએ એકમના સ્થાનમાં જે સંખ્યા આપેલી હોય તેટલી જ અહીંયા છૂટી સળિયો કરવાની રહેશે તો અહીં એકમના સ્થાનમાં 6 આપેલા છે તો 6 સળિયો છૂટી કરવાની રહેશે તો 1 2 3 4 5 અને 6 થઈ બધા બાળમિત્રોએ સંખ્યા જોવાની એ રીતે ગણીને અહીંયા લીટીઓ કરવાની હવે જુઓ દશકના સ્થાનમાં 9 એકમના સ્થાનમાં 6 ખ્યાલ આવ્યો તો આ દશક અને એકમને જોડતી સંખ્યા કઈ થશે 9 વડે 6 વડે 96 દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાનું ખાલી હોય તો નીચેની રકમ જોવાની અને પછી આગળ અંદર લીટી કરવાની હવે જુઓ ગણો જોઈએ જૂથ 1 2 3 4 5 6 7 8 અને 9 9 જૂથ તો છે જ હવે સળિયો કેટલી છે ગણો જોઈએ તો 1 2 3 4 5 6 અને 7 કેટલી સળિયો છે 7 તો અહીંયા દશક અને એકમમાં બંને જગ્યાએ જૂથ અને છૂટી સળિયો આપેલી છે તો આપણે જોવાનું કે બાજુમાં જે રાઉન્ડ એટલે સર્કલ આપ્યું છે તેમાં અંક લખેલો છે કે નહીં તો નથી લખ્યો બરોબર તો આપણે શું કરવાનું અહીંયા જૂથ અને છૂટી સળિયો ગણીને અહીંયા સંખ્યા લખી નાખવાની તો આપણે 9 જૂથ ગણ્યા હતા તો અહીંયા 9 લખવાના દશકના સ્થાનમાં એકમના સ્થાનમાં 7 લખવાના તો દશક અને એકમથી બનતી સંખ્યા કઈ થઈ 9 વડે 7 વડે 97 હવે આગળ દશકના સ્થાનમાં કેટલા જૂથ આપ્યા છે તે ગણવાના છે ગણો જોઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 બરોબર દશકના સ્થાનમાં 9 હવે એકમના સ્થાનમાં છૂટી સળિયો કેટલી આપી છે તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 અને 8 જો દશકના સ્થાનમાં 9 જૂથ આપેલા છે એકમના સ્થાનમાં 8 છૂટી સળિયો આપેલી છે તો આપણે જોવાનું કે બાજુના ખાનામાં આપણે શું કરવાનું છે તો દશક અને એકમને જોડતી સંખ્યા લખવાની છે તો દશકના સ્થાનમાં કેટલા આવશે 9 એકમના સ્થાનમાં કેટલા આવશે 8 તો દશક અને એકમની જોડતી સંખ્યા કઈ થઈ 9 વડે 8 વડે 98
હવે આગળ દશકના સ્થાનમાં કેટલા જૂથ આપેલા છે એ તો આપણને ખ્યાલ છે, પણ આપણે સમજવા માટે ગણવા પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. દશકના સ્થાનમાં 9. હવે એકમના સ્થાનમાં કેટલી સળીઓ આપી છે ગણો જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. દશકના સ્થાનમાં 9, એકમના સ્થાનમાં 9, તો અહીંયા બાજુમાં જે દશક અને એકમની સંખ્યા લખવાની છે એમાં દશકના સ્થાનમાં આપણે 9 લખીશું, એકમના સ્થાનમાં 9 લખીશું. તો દશક અને એકમને જોડતી સંખ્યા કઈ થશે? 2 9 9. હવે જુઓ, આગળ આપણે શું શીખવાડ્યું હતું કે આ દશક અને એકમ બરોબર, દસ અહીંયા દશકનું સ્થાન છે, અહીંયા એકમનું સ્થાન છે. દશકના સ્થાનમાં જેટલા જૂથ આપ્યા હોય આપણે સૌ પ્રથમ લખીએ છીએ, પછી પાછળ જે છૂટી વસ્તુ આપી હોય છે તેનો અંક અહીંયા લખીએ છીએ, એ પ્રમાણે દશક અને એકમની સંખ્યા બનાવીએ છીએ. પણ જ્યારે 91 થી 99 સુધી એવું થાય છે ત્યારે અહીંયા છેલ્લે 2 દશક આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મેં શીખવાડ્યું હતું, સ્કૂલ ચાલુ હતી ત્યારે પણ એ રીતે શીખવાડ્યું હતું કે દશકના સ્થાનમાં કેટલા જૂથ છે અને અહીંયા એકમના સ્થાનમાં પણ એકમની સંખ્યા નથી આપેલી, ત્યાં પણ જૂથનું આપેલું છે. તો આપણે કુલ ટોટલ શું કરવાનું, સૌથી પ્રથમ આપણે જે દશકનું સ્થાન છે એમાં ગણવાનું કે કેટલા આપ્યા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. દશકના સ્થાનમાં 9 આપ્યા છે, બાજુમાં પણ દશકનું સ્થાન આપેલું છે એમાં 1 આપ્યો છે, તો આપણે 9 પછી શું કહીએ? 10. કારણ કે એકમના સ્થાનમાં દશકનું આપેલું છે તો આપણે 9 પછી શું આવશે? 10. તો અહીંયા એકડે મીંડે 10 પહેલાં લખવાના. અને જ્યારે શાળા ચાલુ હતી ત્યારે મેં શીખવાડ્યું હતું કે દશકના સ્થાનમાં જૂથ આપ્યા હોય અને એકમના સ્થાનમાં જૂથ આપ્યા હોય તો દશક અને એકમ બંને જૂથ ભેગા કરવાના અને એનથી બનતી સંખ્યા લખવાની. ધારો કે અહીંયા 10 થઈ તો અહીંયા 10 આપણે લખી નાખી, તો દશકના સ્થાનમાં જે સંખ્યા આપેલી હોય તેના પાછળ શું લગાડવાનું? 0. એકમના સ્થાનમાં એક પણ અંક ના આપ્યો હોય, એક પણ ચિત્ર ના આપેલું હોય તો દશકની સ્થાનમાં જે જે સંખ્યા આપી છે તે ભેગી કરવાની અને અહીંયા લખવાનું અને એ દશકની સંખ્યા પાછળ શું લગાડવાનું? 0. એટલે આપણે અહીંયા કેટલા જૂથ ભેગા કર્યા? અહીંયા 9, અહીંયા 1, એટલે 9 ને 1 10, અહીંયા 10 લખ્યા, 10ની પાછળ આપણે શું લગાડ્યું? 0. ખ્યાલ આવ્યો? હવે આગળ પેજ નંબર 122, ખૂટતી સંખ્યાઓ લખો. આપણે જ્યારે એકડા ભણીએ ત્યારે આપણાને બોલતા શીખવાડ્યું હતું ને, સ્કૂલ ચાલુ હતી ત્યારે મેં બોલતા શીખવાડ્યું હતું, ખ્યાલ છે? 1 થી 100 સુધી આપણે નિયમિત બોલતા હતા. તે પ્રમાણે ખૂટતી સંખ્યામાં જ્યાં આ બોક્સ દોરેલા છે, જ્યાં એકડા લખીને આપેલા છે ત્યાં તમારે લખવાના નથી, પણ જે ખાનું ખાલી આપ્યું છે તેમાં આપણે શું કરવાનું છે? લખવાનું છે. હવે ખૂટતી સંખ્યાઓમાં આ કયો ઘડ્યો છે બોલો જોઈએ આંકમાં? તો 5 એકડ 51. તો 5 એકડ 51 થી 60 સુધીમાં જ્યાં સંખ્યા ના આપી હોય ત્યાં આપણે લખવાની. આપણે જ્યારે લખતા હોય ત્યારે શું કરવાનું? બોલવાનું ચાલુ રાખવાનું. જો તમે બોલવાનું ચાલુ રાખશો તો શું થશે? તમને ખ્યાલ આવશે કે આ ખાનું ખાલી છે એમાં સંખ્યા આવે. હવે જુઓ, 5 એકડ 51 આપેલું છે, આ ખાનામાં 5 બગડ 52 આપેલું છે, 5 ત્રગડ 53 આપેલું છે, 5 ચોગડ 54 પણ આપેલું છે, 2 5 55, 5 6 56, 5 7 57, 5 8 58, 5 9 59 અને 6 મીંડું 60. આપણને શું કહ્યું છે? અહીંયા ઉદાહરણ આપી દીધું છે જેમાં આગળ આપણાને જે સંખ્યાઓ હતી આપણે ગણતા હતા એ રીતે ઉદાહરણ આપતા હતા ને, એ રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે 5 એકડ 51 થી 60 સુધીનું. તો આપણે આગળ શું કરવાનું છે? એ સંખ્યાને વધારવાની છે બરોબર, અને જ્યાં એ સંખ્યા ખૂટતી હોય ત્યાં લખવાનું છે અને એ પ્રમાણે આપણે ઘડિયો પૂરો કરીશું. હવે 5 એકડ 51 થી 60 સુધી તો આપણે બોલી ગયા, હવે 6 મીંડું 60 પછી શું આવશે? આપણે શાળામાં શીખવાડ્યું હતું ને આંક બોલતા હતા ત્યારે, તો 60 પછી શું આવે? 6 એકડ 61. તો આ બોક્સ ખાલી આપેલું છે જુઓ તમારી પાઠ્યપુસ્તકમાં, તો અહીંયા શું લખવાનું? 6 એકડ 61 બરોબર. 6 એકડ 61 પછી શું આવશે? 6 બગડ 62. 6 બગડ 62 પછી શું આવશે? જો આ ખાનું ખાલી છે બરોબર,
તો આમાં તમારે શું લખવાનું? અહીંયા છગડ રગડ 63. બોલતા જશો અને લખતા જશો તો ખાનું ખાલી છે એમાં કઈ સંખ્યા આવશે એ તમને ખ્યાલ આવશે. હવે છગડ ત્રગડ 63 પછી છગડ ચોગડ 64. અહીંયા ખાનું ખાલી છે, આપણે લખવાનું છે છગડ ચોગડ 64. અહીંયા છગડ પાછળ 65 આપેલા જ છે, જુઓ છે કે નહીં. બધા વિદ્યાર્થી મિત્રોએ આંખ બોલીને લખવાના છે. છગડ પાછળ 65 પછી શું આવશે? 2 છગડા 66, જેમાં આપેલા નથી, બોક્સ ખાલી આપ્યું છે, આપણે આ રીતના લખવાનું છે. 2 છગડા 66 પછી શું આવશે? 6 7 67, બોક્સ ખાલી આપેલું છે, અહીંયા લખવાનું 6 7 67. 67 પછી શું આવશે? 6 8 68, અહીંયા બોક્સ ખાલી જ આપેલું છે, અહીંયા લખી નાખવાનું 6 8 68. 6 8 68 પછી શું આવશે બોલો જોઈએ? 6 9 69, જે આપેલો જ છે, આપણે ફક્ત બોલવાનું છે. અને 6 9 69 પછી શું આવશે? 7 9 70, જે બોક્સ ખાલી છે એમાં આપણે લખવાનું છે. આ રીતે 51 થી 70 સુધી પૂર્ણ થયું. હવે આગળ 70 પછી શું આવશે? 7 8 71, જે બોક્સ ખાલી છે આપણે લખવાનું છે 7 8 71. 71 પછી શું આવશે? 7 6 72, આ ખાનું ખાલી આપ્યું છે એમાં તમારે 7 6 72 લખવાનું. 72 પછી શું આવે? 7 8 73, એ સંખ્યા અહીંયા આપેલી છે, ફક્ત આપણે બોલવાનું અને સમજવાનું છે. 7 8 73 પછી શું આવશે? 7 6 74, કઈ સંખ્યા આવશે? 7 6 74, આ બોક્સ ખાલી આપેલું છે એમાં લખવાનું 7 6 74. પછીના બોક્સમાં શું આવશે 74 પછી? બોલો જોઈએ. 7 8 75, આ બોક્સ ખાલી આપ્યું છે એમાં તમારે લખવાનું 7 8 75. એ જ રીતે 7 8 75 પછી 7 6 76, બોક્સ ખાલી આપેલું છે 7 6 76, આપણે લખવાના રહેશે. 7 6 76 પછી શું આવશે? 2 7 77, જે બોક્સ ખાલી છે આપણે લખવાનું છે. 2 7 77 પછી આવશે 7 8 78, બરોબર? 78 આપણે આ બોક્સમાં લખવાના. 78 પછી શું આવશે? 7 9 79, આ બોક્સમાં લખી નાખવાનું. અને 7 9 79 પછી શું આવશે? 8 9 80, જે આપણાને આપેલું છે આપણે ફક્ત સમજવા માટે બોલવાનું છે. હવે 80 પછીની સંખ્યા કઈ આવશે? તો 8 6 81, જે બોક્સમાં આપણાને ખાલી આપ્યું છે એમાં લખવાનું 8 6 81. પછી 8 6 82, ખાલી બોક્સ છે એમાં 8 6 82 લખો જોઈએ. પછીનું બોક્સ ખાલી છે એમાં લખો 8 8 3 83. 8 8 64, નું ખાનું આપણાને પૂરી ના આપ્યું છે, પૂર્ણ કરીને આપેલ છે. 81 82 83 આપણે લખ્યું, 8 8 64 84 નું ખાનું એમણે પૂરું કરી આપ્યું છે. 84 પછી શું હશે? 8 8 65, આ બોક્સ ખાલી છે એમાં આપણે 8 8 65 લખવાનું. 85 પછી શું આવે? 8 8 66, બોક્સમાં લખવાનું 8 8 66. પછી શું આવે? 8 8 67 87, 8 8 67 87 લખ્યું. હવે શું આવશે? 2 8 88, જે આપણને આપેલ છે ફક્ત સમજવા માટે બોલવાનું છે. 2 8 88 પછી શું હશે? 8 9 89, આપણે લખવાનું રહેશે, બોક્સ ખાલી આપેલ છે 8 9 89. એના પછી શું હશે? 99 90, ખ્યાલ આવ્યો? એ રીતે જુઓ, 51 થી 90 સુધીની સંખ્યા આપણે ભણી. હવે આગળ, હવે 90 પછી શું આવે? બધા છોકરાઓને 1 થી 100 મેં રેગ્યુલર બોલાવ્યું છે, એટલે દરેક વિદ્યાર્થીએ શું કરવાનું? જ્યારે આ પાઠ્યપુસ્તક લઈને તમે ખૂટતી સંખ્યાઓ લખો ત્યારે આંખ બોલીને લખવાના, અને ઘરે દરરોજ રોજ એક વખત ગણિતમાં આંખ અને ગુજરાતીમાં એટલે કે કલરવમાં, આપણે જે ગુજરાતી કહીએ છીએ તેમાં 12 અક્ષરી તૈયાર કરવાની છે, જેથી કરીને જ્યારે શાળા ચાલુ થાય ત્યારે તમને આંખ શીખેલા હશો તો ખૂટતી સંખ્યાઓ ગણતરી કરતા દાખલા ગણતા બધું આવડશે, અને 12 અક્ષરી તૈયાર કરેલી હશે તો તમને વાંચતા હશે, નહીંતર શું થશે? પરીક્ષામાં પ્રોબ્લેમ થાય ને, આપણને સૂચના વાંચતા ના આવડે તો આપણે શું કરીએ? કહો, ફક્ત આ સૂચના માટે આપણે વાંચતા અત્યારે શીખી જવાનું છે. પહેલા ધોરણમાં જો સૂચના વાંચતા આવડશે તો આમાં શું કરવાનું છે તમારે કરી શકશો. હવે જુઓ આગળ,
નવડાણું ને પછી શું આવશે, નવ વડેકળ એકાણું. તો આ બોક્સ ખાલી છે, એમાં આપણે નવ વડેકળ એકાણું લખવાના છે. એકાણું પછી શું આવશે, નવડ બગડ બાણું, બોક્સ ખાલી છે. પછી શું આવશે, નવડ ત્રગડતાણું, જે આપણને આપેલા છે આપણે ફક્ત સમજવા માટે બોલવાનું છે. ત્રાણું પછી શું આવશે, નવડ ચોગડ ચોરાણું, આ બોક્સ ખાલી છે, એમાં આપણે નવડ ચોગડ ચોરાણું લખવાના. પછી નવડ પાછળ પંચાણું આપેલા છે, ફક્ત સમજવાનું છે. પંચાણું પછી શું આવશે, નવડ છગડ છન્નું, બોક્સમાં આપેલ નથી આપણે લખવાનું છે. નવડ છગડ છન્નું પછી શું આવશે, નવડ સાતળ સત્તાણું, બોક્સમાં આપેલ નથી આપણે લખવાનું છે. સત્તાણું પછી શું આવશે, નવડ આઠળ અઠ્ઠાણું, અઠ્ઠાણું પછી શું આવશે, બે નવડા નવ્વાણું, જે આપણને આપેલ છે આપણે ફક્ત સમજવા માટે બોલવાનું છે. અને બે નવડા નવ્વાણું પછી શું આવે, એકડો ને બે મીંડાનું સો, આ બોક્સ ખાલી આપેલા છે, એમાં આપણે શું લખવાનું છે, એકડો ને બે મીંડા સો. ખ્યાલ આવ્યો? હવે આગળ પેજ નંબર 123. આમાં આપણે ક્યાંય કશું કરવાનું નથી, ફક્ત રમતની મજા લેવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રો જ્યારે ઉનાળું વેકેશન હોય છે, દિવાળી વેકેશન હોય છે, ત્યારે આપણે શું કરીએ છીએ, ઘરમાં ઘરની રમત હોય તે બેઠા બેઠા રમતા હોઈએ છીએ. તો ઘરની રમતમાં આ સાપ સીડીની રમત પણ આવે છે, જે દરેક બાળકોને આવડતી નથી હોતી. તમે નાના છો એટલે તમને હજી ના આવડે, પણ મમ્મી પપ્પા ઘરના કોઈ વડીલ બેઠા હોય તો તમને સમજાવે અને રમાડે. આ રમતનો ફાયદો એટલો છે કે તમને 1 થી 100 સુધીના આંક આવડી જાય. સૌ પ્રથમ તો જો તમે આ સાપ સીડીની રમત રમશો તો તમને 43 કોને કહેવાય, 74 કોને કહેવાય, 93 કોને કહેવાય, જે આપણે જે કો આમ આવે છે ને, જે મૂકવાની વસ્તુ એની સાપ સીડી રમવા માટે જે ગોટી આવે છે ને મૂકવાની, એ ગોટી ધારો કે અહીંયા અહીં 67 ઉપર, તો તમે કહી શકો કે હા હું અહીંયા 6 7 67 ઉપર છું. તો આ એક જાતની રમત પણ છે અને શીખવાનું છે. જ્ઞાન સાથે ગમતનો આ રમત જ્ઞાન સાથે ગમતની છે. તો દરેક વિદ્યાર્થીઓએ જો સાપ સીડીની રમત છે ને મમ્મી પપ્પાને એકવાર જોડે બેસાડીને શીખી લેવાની, ના આવડતી હોય તો. અને એના માટે તમારે સ્પેશિયલ પહેલાં એકડા મોઢે કરવા પડશે, તો તમને આ રમતમાં મજા આવશે. બરોબર? હવે જુઓ આપણે શું કર્યું, આપણે જે પ્રકરણ હતું, પ્રકરણ 11 હતું જે સંખ્યાઓ, એમાં આપણે 91 થી 100 સુધીની સંખ્યાઓ અને ખૂટતી સંખ્યાઓ સુધી પૂર્ણ કર્યું. પણ આજનો આપણો જે ભાગ હતો, ભાગ 4નું, જે પેજ નંબર 121નું, તો આ પેજ નંબર 91 થી 100 સુધીની સંખ્યાઓ, પછી આ ખૂટતી સંખ્યાઓ, એ બંને તમારે ગણિતની નોટ હોય જે પાકી નોટબુક એમાં લખવાનું છે. સારા અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો, અને ચોપડીમાં પણ આ પૂર્ણ કરવાનું રહેશે. આ હોમવર્ક છે તમારું. બરાબર? ખ્યાલ આવ્યો? સંખ્યાઓમાં પેજ નંબર 121 અને 122 પણ લખવાનું છે. અને આજે સાપ સીડીની રમતને સમજાવી એ મમ્મી પપ્પા પાસે બેસીને થોડી વાર શીખી લેજો, પણ એના માટે તમારે 1 થી 100 આંક તૈયાર કરવાના રહેશે. આવજો.